સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં. હવે આપણે ખૂબ જ પ્રાચીન એવી એક વાનગી શીખશું જેનું નામ છે રાબ. સૌ પ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરીશું. હવે 2-3 ટીસ્પૂન આપણે એની અંદર ઘી એડ કરીશું. ઘી જેવું મેલ્ટ થાય, ઓગળે એટલે એની અંદર આપણે ઘી ઓગળે એટલે હવે આપણે એની અંદર લગભગ 1 કપ જેટલો ઘઉંનો લોટ નાખીશું અને શેકીશું. ધીમા તાપે એને સરસ રીતે શેકવાનો છે. આજે હું રાબ બનાવી રહી છું એ 4-5 વ્યક્તિ માટે બનાવી રહી છું, એટલે ઘઉંનું માપ એટલું લીધું છે. તમે 2 ચમચા ઘઉંનો લોટ લઈને પણ થોડા વ્યક્તિ માટે બનાવી શકો છો. તમે જોઈ રહ્યા છો લોટ શેકાઈ રહ્યો છે. રાબ છે એ ખૂબ જ પૌષ્ટિક વાનગી છે. નાના છોકરાઓને રાબ આપવાથી ખૂબ જ તેનામાં પોષણ સારું આવે છે, આયર્નથી ભરપૂર છે. કારણ કે રાબમાં ગોળ આવે છે, ગોળનું પાણી નાખવામાં આવે છે એટલે આયર્નથી ખૂબ જ ભરપૂર છે. એટલે જો બાળક નબળું હોય કે કોઈ પણ મોટા નાના કોઈપણને જો ગરમ ગરમ રાબ પીવડાવવામાં આવે તો ખૂબ જ એનો સારો અસર પડે છે. તમે જો નાના છોકરાઓ માટે રાબ બનાવતા હો તો ઘીનું પ્રમાણ તમે વધારી શકો છો. કારણ કે ઘી નાના છોકરાઓ માટે ખૂબ જ સારું હોય છે, તો તમે 2-3 ટીસ્પૂનની બદલે 4-5 ટીસ્પૂન પણ નાખી શકો છો. ઉપરાંત તમે આની અંદર થોડાક આયુર્વેદિક મસાલા નાખીને આયુર્વેદિક રાબ પણ બનાવી શકો છો. તજ છે, તુલસી છે, એવું નાખીને તમે આયુર્વેદિક રાબ બનાવી શકો છો, જેનાથી શરદી ઉધરસમાં ખૂબ જ ફાયદો થાય છે. કફ હોય છે તો તે આરામથી નીકળી જાય છે. તમે જોઈ રહ્યા છો બદામી કલરનો લોટ થઈ ગયો છે. હવે આપણે એની અંદર ધીમે ધીમે ગોળનું પાણી નાખશું. ગોળનું પાણી મેં પહેલેથી જ બનાવી રાખ્યું છે. તમે જે રીતે લોટ હોય એ રીતે તમે ગોળનું પાણી બનાવી શકો છો. લગભગ 2-3 પ્યાલામાં 1-1.5 વાટકો ગોળ નાખી અને તેને ઉકાળી લેવાનું છે. ગોળને ગરમ પાણીમાં સરખી રીતે ઓગળી જાય ત્યાં સુધી ઉકાળવાનો છે. ધીમા તાપે એકદમ ધીમે ધીમે ગોળ એડ કરવાનો છે. જોવાનું છે કે ધીમે ધીમે બધો જ લોટ એક રસ થઈને ગોળના પાણીમાં મિક્સ થઈ જાય, જરાય પણ ગાંઠો ન રહે. ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે આરામથી, કારણ કે ગોળનું પાણી ગરમ છે એટલે. તમારે આનાથી વધારે પાતળી કરવી હોય તો ગોળનું પાણી વધારે એડ કરવું, અને આ જ રીતે જો જાડી રાખવી હોય તો આ રીતે તમે જાડી પણ રાબ રાખી શકો છો. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી રાબ. તો આપણી રાબ તૈયાર છે. આયર્ન અને સ્વાદથી ભરપૂર એવી રાબની જો તમને વાનગી ગમી હોય તો લાઈક કરો અને કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર.